નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ નગરના નાગરિકો અને વેપારીઓની લાગણી અને માંગણીને માન આપીને હાલ શાક માર્કેટ મોતીબાગ ખાતેથી આશરે 8-10 વર્ષ પહેલા હતું ત્યાં પુનઃ તેની મૂળ જગ્યા પર એટલે કે લાલ બજાર તળાવની પાડે આજથી જૂની જગ્યા પર ફરી શરૂ કરવામાં આવી છે. તળાવ ખાતે બજાર શરૂ થતા જ પહેલા દિવસથી શાક માર્કેટમાં ઘરાકી જોવા મળી હતી, જેના કારણે શાક માર્કેટ વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી શાક માર્કેટ તેની જગ્યાએ પરત લાવવા વાતો થઈ રહી હતી, પરંતુ નવનિયુક્ત પ્રમુખ બિરેનભાઈ શાહે ચાર્જ સંભાળતા જ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઝુંબેશ હાથ ધરી. ગામના હિત માટે વિકાસ કાર્યો ઝડપથી શરૂ કરતા ફક્ત એક અઠવાડિયામાં શાક માર્કેટની જૂની જગ્યાની સાફ સફાઈ કરાવી હતી. શાક માર્કેટ એસોસિએશનના હોદ્દેદારો સાથે મીટિંગ યોજી જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી અને શાક માર્કેટને તેની જૂની જગ્યાએ પુનઃ ધબકતું કર્યું હતું. આપણી દર્ભાવતી નગરીમાં ધારાસભ્યશ્રી તથા અમારા નગરપાલિકાના પ્રમુખ તેમના માર્ગદર્શનથી આજરોજ દર્ભાવતી નગરીમાં આજરોજ જે આપણું જૂનું શાક માર્કેટ હતું જે જગ્યાએ તે આજે નવી જગ્યાએ પુનઃસ્થાપિત થયું છે તે નગરજનોની સુખાકારી માટે અને પ્રજા ખૂબ ખુશ છે એ તમે જોઈ શકો છો. અને દર્ભાવતીમાં ધારાસભ્યશ્રી અને અમારા બિરેનભાઈ શાહની ખૂબ મહેનતથી અને નગરપાલિકાના સ્ટાફથી આજે બધા બહુ ખુશ છે. અને વેપારી મહાજન મંડળ શાકભાજીના જે મંડળ છે એ લોકો પણ એટલા ખુશ થઈ ગયા છે કે ખરેખર એ લોકોનો ખૂબ સરસ આવકાર મળી રહ્યો છે. એ લોકોને નગરજનો પણ ખૂબ ખુશ થઈને એમની સુખાકારી માટે શાંતિથી અહીંયા શાકભાજી લેવા માટે આવી રહ્યા છે. અને પહેલા જ દિવસે આજે આટલું બધું જે પબ્લિક પહેલા આવતી હતી એવી જ પબ્લિક આજે પણ આવતી થઈ ગઈ છે એના માટે ધારાસભ્યશ્રીનો, નગરપાલિકાના પ્રમુખશ્રીનો અને નગરપાલિકાની અમારી સર્વે ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને નગરપાલિકાનો જે ભાગ હતો જ્યાં અત્યારે છેલ્લા 7 વર્ષથી જ્યાં શાક માર્કેટ ચાલતું હતું તે ભાગને પણ અમે હવે ટૂંક સમયમાં વૃદ્ધો અને બાળકો માટે થોડુંક રિનોવેશન ને એવું કરાવીને અમે ખુલ્લો મૂકવાના છે. એનાથી આજુબાજુના જે વૃદ્ધો છે, બાળકો છે, તે લોકો પણ ત્યાંનો લાભ લેશે એવા અમારી નગરપાલિકાની ટીમ તરફથી બધાને શુભેચ્છા કે આજે ખૂબ ખૂબ સરસ રીતે પહેલા જ દિવસે આટલો સહજ સહકાર આપવા બદલ. એ વાલ્મીકી સમાજનો ખરેખર એમને વંદનીય છે એમ કે એ લોકોએ રાત દિવસ જોયા વગર અને આટલું સરસ કામ કર્યું છે અને એ લોકોના સહજ સહકાર વગર અમારું આ કામ થઈ શક્ય નહોતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.